સુરત સરથાણા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા અને સ્પાના નામે ચાલતા કુતરખાના દૂર કરવા સ્થાનિકોની પોલીસ કમિશનરની રજૂઆત. સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, તો બીજી બાજુ એ જ વિસ્તારમાં રોયલ આર્કેડ, અવધ આર્કેડ, સ્કાય ઝોન, લિયોનાર્ડ બિલ્ડિંગ, મેરીટોન પ્લાઝા, કેપિટલ પ્લાઝા, ડ્રીમલેટ સહિત અન્ય જગ્યાઓ પર સ્પા મસાજ પાર્લરના નામે દેહ વેપાર ચાલી રહ્યું છે. દારૂ અને સ્પા મસાજ પાર્લરની આસપાસ ચાલતી સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં મહિલાઓ પર ગંભીર અસર પડશે તેવા હેતુથી સ્થાનિકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદન આપી આ ગોરખ ધંધા બંધ કરવા રજૂઆત કરી હતી. 17 દારૂના અડ્ડાઓ ચાલુ છે, ધમધમે છે. અત્યારે હાલ પણ ધમધમે છે દારૂના અડ્ડાઓ, પણ પોલીસ તંત્ર ધ્યાન આપતું નથી. જનતા રેડ પાડવામાં આવે છે. 10 દિવસ પહેલા પણ જનતા રેડ પાડી હતી, પણ હજી ધમધમે છે દારૂના અડ્ડાઓ, કૂટણખાનાઓ, જે સ્પાના નામ પર ચાલતા કૂટણખાનાઓ. અને લસકાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સીકે કાતરિયાની આજુબાજુમાં દારૂ અને જુગાર અને સ્પા ધમધમી રહ્યા છે, છતાં પોલીસ તંત્ર આખાડા કાન કરે છે. અમે 3 જગ્યાઓ પર અરજી આપી છે. ડીજી શિવાનંદ ઝા સાહેબને પણ અહીંથી ફેક્સ કરેલો છે, મુખ્યમંત્રીમાં ફેક્સ કરેલો છે, અને આજે અમારે નિકાલ આવતો નથી એટલે કમિશનર સાહેબને અમે મળવા માટે આવેલા છીએ. કમિશનર સાહેબને અમે અરજી આપેલી છે, પણ છતાં પોલીસ તંત્ર ધ્યાન આપતું નથી. આજે અમારે મીડિયાનો સહારો લેવો પડે છે. પોલીસ તંત્ર આમાં બેદરકારી છે, અને સરથાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આમાં જે પોલીસવાળા છે એના ભાગ હોય. હપ્તાઓ ચાલુ છે, અને તમામના હપ્તાઓ છે, રિક્ષાવાળાથી માંડીને પીઆઈ સુધીનું કરપ્શન ચાલુ છે.